એવા હાવત જેવા મારા ભાઈઓ ને મારા જય માતાજી એક ચરોતરની દીકરી તરીકે આપ સર્વને હું અહી આવકારું છું થોડા સમય પહેલા આપણે રાજકોટમાં જે મહાસંમેલન યોજ્યું હતું એની જનસંખ્યા જોઈને બલબલાની ખુરશીના પાયા હલી ગયા

સ્ત્રીના સન્માન માટે અને નય કે એક ક્ષત્રિય સમાજ સમગ્ર સમાજની નારીના સન્માન માટે લડી રહી છે અને આ હાવત જેવા મારા ભાઈઓ અમારી સાથે ઢાલ બનીને ઊભા છે એ જનસંખ્યા છે આ થોડા દિવસ પહેલા રાજકોટમાં રૂપાલાબાઈ એમના પ્રચાર દરમિયાન એક મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું કે ભૂલ મે કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ આપ સર્વે જોયું હોય તો તો મારા રૂપાલા ભાઈને એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે તમે તો સનાતન ધર્મ જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીર હરણ કર્યું હતું તે વખતે સક્ષમ હોવા છતાં

માતા સીતાના ગરીમીના રક્ષણ માટે રામાયણ યોગ્ય હતું માતા દ્રૌપદીના સ્વાભિમાન માટે મહાભારત યોગ્ય હતું તો આજે મારી માં બેન દીકરીઓના સન્માન માટે અમારું આંદોલન યોગ્ય છે છે ને છે જ આજે ઇતિહાસ સાક્ષી છે ક્ષત્રિય સાચાઓ માટે જોહર કરવાનું હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડા દાન આપવાનું હોય એને બસ બધું આપ્યું ક્યારે કશું માંગ્યું નથી આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા અમિત શાહ આપણા જે ગૃહ મંત્રી છે એમણે સંસદમાં બેઠા બેઠા એવું એક વિધાન બોલ્યા હતા જાન ભી દે દેંગે કાશ્મીર કે લિયે તો મારે એમને એક એવું છે કે તમે જેના પીઠ બળ ઉપર આ વિધાન બોલ્યા ને આટલી નિર્ભયતાથી તો એ કાશ્મીરની સરહદ ઉપર મહારાજ ભાઈઓ સૈનિકો બનીને ઊભા છે ત્યારે તમે આ વિધાન બોલી શકો છો ત્યારે તમે આટલું આ નિર્ભયતાથી વિધાન બોલી શકો છો કોઈની તાકાત નથી તઈ જઈને ઊભું રહેવાની એક પણ નેતાની તમે ભલે અમને લોકસભા કે વિધાનસભાના ટિકિટ લિસ્ટમાંથી બાકાત રાખો કે નજર અંદાજ કરો પણ જે આ પરમવીર ચક્ર યોદ્ધાની યાદીમાં મારા ભાઈઓના નામને કેમનું નજર અંદાજ કરશો થોડા સમય પહેલા આપણે જોયું કે જામનગરમાં જે મહિલાઓ સાથે સરકારી પ્રશાસન દ્વારા સરકારી પ્રશાસન દ્વારા જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું એ બાદ આપણે રાજકોટ મહાસંમેલનમાં આપણા વડીલોએ સરકાર સમક્ષ ત્યાંથી વાત પણ રજૂ કરી એ છતાં બે દિવસ પહેલા તો વિડિયો તમે જોયો હોય તો કચ્છનો કેટલું નિમ્ન કક્ષાનું કૃત્ય સરકારી પ્રશાસન દ્વારા આપણી મહિલાઓ માટે કરવામાં આવ્યું શું એ યોગ્ય છે ખરું અમે આતંકવાદી છીએ અમે મહિલા અમારા સન્માન માટે લડી રહી છે હું એટલું મોદીજીને કહેવા માંગુ છું કે તમે શું સ્ત્રી સશક્તિકરણની આટલી મોટી મોટી વાતો કરો છો નારી વંદના નારી સન્માનની આટલી મોટી મોટી વાતો કરો છો તો જ્યારે સત્તાના બળ ઉપર સરકારી પ્રશાસન દ્વારા આવા અપકૃત્યો થઈ રહ્યા છે ત્યારે કેમ આંખોએ પટ્ટી બાંધેલી છે

આ ક્યારેય માફી ને લાગી માફી ને લાયક નથી આપણો ક્ષત્રિયનો તો ધર્મ જ છે લડવો આપણા શસ્ત્રો જરૂર બદલાયા છે આપણું લોય બદલાયું આપણે યુદ્ધ કરવાની રીત બદલાઈ છે આપણો ઉદ્દેશ તો એક જ છે આપણો આ ધર્મયુદ્ધ સાત તારીખે પૂરું થતું નથી

ભાઈઓની આ કોઈની નજર ના લાગે આ એકતા ક્યારે તૂટવી ના જોઈએ પાર્થ ને કહો ચડાવે બાણ બસ યુદ્ધ એ જ કલ્યાણ જય માતાજી જય ભવાની